બારડોલી સત્યાગ્રહ થકી 22મી જૂનના દિવસને રાજ્ય સરકારના સામાજિક અને ન્યાય અધિકારિતાના વિભાગ દ્વારા 91માં બારડોલી દિન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. સને 1928ની સાલમાં અંગ્રેજ સરકારે બારડોલી ખાતે ખેડૂતો ઉપર આકરો મહેસૂલી કર નાખવામાં આવ્યો હતો. ગાંધીજીના આદેશ બાદ સરદાર પટેલને સત્યાગ્રહ માટે સુકાન સોંપ્યું હતું. સરદાર પટેલની કર્મભૂમિ ગણાતા બારડોલી આ લડત બાદ વિશ્વભરમાં નામના મેળવી હતી. જોકે ઘણા જૂજ લોકો રહ્યા છે કે બારડોલી સત્યાગ્રહની તારીખથી વાકેફ હોય તો આજ ઇતિહાસ લોકોમાં ફરી ઉજાગર થાય અને માહિતી સભર બને તે માટે બારડોલી ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારે પહેલ કરી હતી. 12મી જૂન 2019 આજે 91મો બારડોલી દિન આજથી 90 વર્ષ પહેલાં એટલે કે 12મી જૂન 1928ના દિવસે બારડોલી સત્યાગ્રહના સમયે સરદાર વલ્લભભાઈ પટેલે બારડોલી દિનની ઉજવણી કરેલી. ત્યાર પછી મેં પોતે 12મી જૂન 2017ના રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના જન્મ શતાબ્દિ વર્ષ નિમિત્તે આ બારડોલી દિનની ઉજવણી કરેલી. આજે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા અને રમતગમત અને યુવા સાંસ્કૃતિક બાબતોના ઉપક્રમે 150મી મહાત્મા ગાંધીજીના જન્મજયંતિ વર્ષ નિમિત્તે આજે 91માં બારડોલી દિનની આજે ઉજવણી કરી રહ્યા છે. સવારમાં પ્રભાત ફેરી નગરયાત્રાનું આયોજન કર્યું હતું. આજે ગાંધી અને સરદાર સાહેબના વિચારોનું અહીંથી ઉદ્ઘોષણ કરવામાં આવ્યું હતું. વક્તાઓએ ખૂબ સારી એવી પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર સાહેબના જીવનમાંથી આપણને પ્રેરણા મળે એ પ્રમાણે આજે એમના પ્રસંગો વર્ણવ્યા હતા. બારડોલી સરદાર પટેલની કર્મભૂમિ તો ખરી જ, કારણ આજ ભૂમિ પરથી બારડોલી સત્યાગ્રહ થકી વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ પણ પ્રાપ્ત થયું હતું. અહીં જ સરકાર દ્વારા પહેલ કરી કાર્યક્રમ કરાતા કાર્યક્રમમાં ઉપસ્થિત વરિષ્ઠ પત્રકાર અને વિશ્લેષક હરિભાઈ દેસાઈએ સરદાર પટેલ વિષય ઉપર અભ્યાસક્રમ પણ લાવવા માટે આવે તેવી ટકોર કરી ઉદબોધન કર્યું હતું. તેમજ વિદ્યાર્થીઓને પણ સરદારના જીવન વિશે અભ્યાસ કરવા અનુરોધ કર્યો હતો. રાજ્ય સરકારના સામાજિક ન્યાય અધિકારિતા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આજે 12મી જૂનના દિવસે બારડોલી દિન તરીકે નગરજનો અને અનેક મહાનુભાવોની હાજરીમાં ઉજવાયો હતો. સુરેશ રાઠોડનો રિપોર્ટ, બારડોલી.